ब्राह्मण संस्कार क्षत्रिय तो एक वक्त ब्राह्मण कुल में जन्म थी गयो क्षत्रिय कुल में जन्म थी गयो पछी परंपरा थी क्षत्रिय थे ब्राह्मण थे प्रश्न अत्यारे आ छे प्रश्न एवो छे के ब्राह्मण छोकरो पछी तरत ब्राह्मण थाय क्षत्रिय नो क्षत्रिय थाय तो आ तो जे भी लाइक अत्यारे ब्राह्मण थईने ब्राह्मण तरीके जीवता जीवता माने चावड़ा कपानो गमे मांस खावानो गमे माने अब्राह्मण जेवुं वर्तन करवानो गमे तो आ जन्मे जेवुं वर्तन करीश एना धन्यवाद नवा जन्म थशे કે આપણે ઇવોલ્યુશન કેવું નથી ડાર્વિન ઇવોલ્યુશન એવું છે કે ધીમે 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 એક કોષીય સેલ્યુલર જીવમાંથી મલ્ટી સેલ્યુલર થશે અને માણસ થશે દેવતા થશે આપણે તો પાછા જવાની છૂટ છે તમને માણસ બનાવ્યા માણસના શરીરનો ઉપયોગ નહીં કરો કાં સ્વર્ગાય પણ થશો પશુ પણ થશો દેવતા પણ થશો બંધરો પણ થશો કે જે કર્મ કરીશ એ આપણો પડશે આ જન્મની અંદર જ છે ને ગત જન્મ તને જે મળે છે દીકરો છે બધું કરતો હોય એને કશું ના કહેવાય કારણ કે એને બધું આ ના કહેવાય કે બ્રાહ્મણ છે બ્રાહ્મણ ના કુળમાં જન્મ છે દોષ લાગે તો એના માટે જે ન હોય તો જન્મથી તો છે જ નહીં ને જન્મથી તો બ્રાહ્મણ કે ક્ષત્રિય છે તો એ જેને કુળમાં જન્મ મળ્યો એને એ તો જો બ્રાહ્મણ ના કુળે જન્મ મળ્યો પણ એના લક્ષણો તો બ્રાહ્મણ ના નથી તો કેવી રીતે જન્મ મળ્યો પોતાના જન્મ હતા બ્રાહ્મણ ના લક્ષણો પુરિત મહારાજ ની નરસિંહ મેદાન શાંત નામ નો ઓડિયો મારી પાસે છે ને પુરિત મહારાજ નામ જાણો છો પુરિત મહારાજ નો આપણું બધા પતામાં કોરલ ને એમાં નો હતા આમ તો તંતુ કાના હતા મૂળ બાલકૃષ્ણ નામ હતો એમનું અને પછી મણિનગર માં અત્યારે જન્મ કલ્યાણ વગેરે ચાલે છે પણ પુરિત મહારાજ મુખ્યત્વે અમદાવાદના રેલવે સ્ટેશન પર પેલી મજૂરી પણ કરેલી ઘણું ઘણું બધું કઠિનાઈથી જીવ્યા અને કંઈક છોકરો કે કોઈનો અવસાન થયું ત્યારે એના માટે એમને કપરના પૈસા નહોતા અને ભજન કીર્તન કરી ભેગા કરે એવું બધું પુરિત મહારાજનો એ શિખર કવિ હતા અને ભજન અમદાવાદમાં ભજન મંડળીઓ ચલાવવાનું કદાચ એમનો શરૂઆત હશે એ ભજનમાં કવિ ભજન બનાવતા જાય ને ગાતા જાય અને એ ભજનો વેદાંત ના હોય ના સો પગ વિનાનો તોય તું તો ચાલે રે આંખ વિનાનો તોય તું તો ભાળે રે પશ્ચેતે ચક્ષુ હો શુણો તે અકારણ હા ઉપનિષદ ના મંત્ર છે બધા ગુજરાતી ના ભજનો માં આવતું હોય કવિ પાનતા આ પુરિત મહારાજે લખ્યું નો નરસિંહ મહેતા નો શાંત એમની એક ઓડિયો છે મારી પાસે એમાં કહે છે દર્શન કરેલા આપણા હમણાં જમાના ની જ વાત છે તો એ નરસિંહ મહેતા નો શબ્દ એમણે ગાયું છે એમાં એ કહે છે કે હવે નરસિંહ મહેતા ને ઘેર એના બાપ નો શ્રાદ્ધ એના ભાઈ ને ઘેર પણ હોય ને પેલો સારંગ ધર્કેશો નામ છે એના બાપ નો શ્રાદ્ધ બ્રાહ્મણ પેલો છે ગોર નાથ નો હોય એમના પરિવાર નો કુળ નો એ પેલો ભાઈ લઈ ગયો અમને ઘેર કોઈ બ્રાહ્મણ આવ્યો નહીં એટલે પછી શોધવા નીકળ્યા મહેતાજી કે બ્રાહ્મણ ને પગલે લાવીએ તો બ્રાહ્મણ ને શોધતા ખેડૂત હતો પણ એ બ્રાહ્મણ હતો ખેતી કરતો હતો તેને લઈ આવ્યા
કે બાપુ મને તો એક એક મંત્ર કશું આવડતું નથી, તો જીભ ખોલતો જીભ પર ને એક રીતે નીકળે. ભગવાન એને માટે બ્રાહ્મણ શોધી લાવ્યો ભિક્ષે. પછી કહે છે કે બ્રાહ્મણ જન્મ એટલે બ્રાહ્મણ જ છે. તો કોઈ પૂછે કે આને મંત્ર તો આવડતો નથી, બ્રાહ્મણ કેમ કહેવાય? એટલે કે પૂર્વના જન્મના કર્મો છે એવા માટે આખરે બ્રાહ્મણ થયો છે. અત્યારે બ્રાહ્મણ તરીકે નહીં કામ કરે તો પછી ના જન્મે બ્રાહ્મણ નહીં થાય. અત્યારે તો બ્રાહ્મણ છે, પૂર્વના પુણ્ય છે. માટે આજે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ જેવો જીવતો નથી તો પણ બ્રાહ્મણ છે. એટલે ગયા જન્મના બ્રાહ્મણ જન્મ્યો છે. આપણે ચિંતામાં ના ઉતરવું. બ્રાહ્મણનો દીકરો છે, જનય કરે છે, કર્મકાંડ કરે છે, બધા બધા પૈસા આપવાના. ખોટો બોલતો તો આપણે સાચો શીખે બોલવું, બીજાને બોલાવો કે જે કરવું હોય તે કરવું. પણ એ બ્રાહ્મણ તરીકે જીવતો નથી, માટે એનો પૈસા કે દક્ષિણાનો હક નથી. એ નક્કી કરવાનો આપણો કામ નથી. બ્રાહ્મણ નગર જન્મ માટે બ્રાહ્મણ છે.